વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો હિંમતનગરના સહકારી જીન પાસે ગઈકાલે સર્જાયેલા ગોઝાર અકસ્માતમાં સાત લોકોના મોત બાદ તંત્ર મોડે મોડે જાગ્યું તંત્રએ ઘટના સ્થળે રાતોરાત સિગ્નલ લગાવી દીધું અકસ્માત બાદ જે રસ્તો ખુલ્લો હતો ત્યાં માટીનું પુરાણ કર્યું ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબીલે તાળા મારવાનું કામ હવે તંત્ર કરી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે જો અકસ્માતની ઘટના પહેલા નક્કર કામગીરી કરી હોત તો ગોઝારો અકસ્માત નિવારી શકાયો હોત સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલો કર્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સરકારી ચોકડી પાસે ગઈકાલે અકસ્માત સર્જાયો અકસ્માતમાં સાતના મોત બાદ તંત્ર જાગ્યું હોય તેવું તો અત્યારે હાલ દેખાઈ રહ્યું છે પહેલાં આ જગ્યાએ ડાયવર્ઝન ન હતું કે કોઈ બોર્ડ પણ મારવામાં ન આવ્યા હતા જેના કારણે જે અકસ્માત સર્જાયો હતો અચાનક રાતોરાત આ લાઇટ પણ ઊભી થઈ ગઈ છે તો અત્યારે હાલ જે ડાયવર્જનના બોર્ડ છે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ ડાયવર્જનના બોર્ડ પણ લગાવી દેવામાં આવે છે અને તંત્ર અત્યારે આજે જે સાતના મોત બાદ તંત્ર જાગ્યું હોય એવું તો લાગી રહ્યું હતું ખાસ કરીને

કયા કારણથી એ ખબર નથી અમને ખાસ કરી હું આપને પૂછવા માગીશ કે તંત્ર શું કરવું જોઈએ જેના કારણે અકસ્માત અટકી શકે અત્યાર જાગ્યા છે કે ના થાત ના થાત સાતના મોત ના આ એક દુઃખદ ઘટના છે જેના ઘરમાં વિધિ છે એ તો એ જ જાણે પણ આ પુલ કેટલા વર્ષોથી આમને આમ છે આ અગાઉ દિવસ અમે એક આંદોલન કરેલું ત્યાર ત્યાર પછી આટલા અધિકારીઓ મેં પહેલી વાર જોયા છે જ્યારે આંદોલન કર્યું ત્યારે આટલા અધિકારીઓ પણ નહોતા આવ્યા અને લાઠીચાર્જ કરીને એમને માર માર કરીને રોડ ખાલી કરવામાં આવ્યો હતો જો આ રોડ જલ્દી પુલ બોલવામાં નહીં આવે તો આવા અકસ્માતો થતા રહેશે અને આવો તંત્ર જ્યારે થાય એક્સિડન્ટ થયા પછી જ જાગે છે ત્યાં સુધી તો કોઈ કશું નથી થતું હજુ પણ તંત્ર વહેલા જાગ્યું હતું અનેક અકસ્માતો અટકાવી શકાય તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી ગયું છે ગુજરાતી તો બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠીઓ એક પોઈન્ટ ચાળીસ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા આ સમયે ગઠીઓ ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થયો હતો જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં હવે વૃદ્ધાશ્રમ આકાર લેશે ભારતનું આ પહેલું એવો વૃદ્ધાશ્રમ હશે જેને ત્રીસ એકર જમીન પર બનાવવામાં આવ્યું છે નિરાધાર વડીલો માટે ત્રણસો કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ આકાર લેશે વૃદ્ધાશ્રમનું નિર્માણ ત્રીસ એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે આ વૃદ્ધાશ્રમ ત્રણસો કરોડના ખર્ચે અગિયાર માળમાં સાત નવા બિલ્ડિંગમાં પાંચ હજાર નિરાધાર પથારી વશ બીમાર વડીલો માટે ચૌદસો રૂમ તૈયાર કરવામાં આવશે હિંમત આવી કે અમને વૃદ્ધ મોકલો અમે બધા ગામમાં જઈને લખ્યું છે એટલે હવે પાંચ હજાર નો મિત્તલ ભાઈએ વૃદ્ધાશ્રમ બાંધવો સાડા ત્રણ ચારસો સવા ચારસો કરોડનો આખો પ્રોજેક્ટ છે તો મોરબીમાં આવેલા ખોખરા હરિહર ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે સપ્તાહના અંતિમ દિવસે દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર જગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ હાજરી આપી હતી બંને મહાનુભાવો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગવત સપ્તાહનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી હજારો જયંતિ હાજરી આપી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હજારો લોકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો તો ગુજરાત વિદ્યાપીઠ બે હજાર ચોવીસ થી પદયાત્રા એકવીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી યોજાશે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગ્રામ વિકાસના હેતુ સાથે કરી હતી ગામડા સાથે વિદ્યાપીઠને જોડવાનો ઉદ્દેશ હતો આ પદયાત્રાના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ પાંચ દિવસ એક ગામથી બીજા ગામ જાય છે અને ગામના લોકો સાથે ખેડૂતો સાથે રહેતા હોય છે પદયાત્રા થકી વિદ્યાર્થીઓને ગામના પ્રશ્નો વિશે સેન્સીટાઇઝ કરવાની વાત છે આ વખતે પદયાત્રાનો હેતુ પ્રાકૃતિક ખેતી છે બે હજાર સાત થી ગુજરાત વિદ્યાપીઠ ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરે છે અને આ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ પાંચ દિવસ એક ગામમાંથી બીજા ગામ જતા હોય છે પદયાત્રાના સ્વરૂપમાં જતા હોય છે ત્યાંના લોકો સાથે રહેતા હોય છે ખેડૂતો સાથે રહેતા હોય છે ત્યાંના પ્રશ્નો સમજે છે અને ત્યાંથી કંઈ શીખવાનું હોય તો લઈને આવે છે જો આપ આપના દ્વિચક્રી વાહનમાં કોઈ રોકડ અથવા કિંમતી વસ્તુ રાખીને જતા હો તો સાવધાન રહેજો બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર રોડ પર પાર્ક કરેલી સ્કૂટીમાંથી એસી હજારની ચોરી થઈ ખાસ વાત એ છે કે આખી ચોરી સીસીટીવીમાં કેદ પણ થઈ છે આપ જોઈ શકો છો તેમ પહેલા એક વડીલ સ્કૂટરને પાર્ક કરે છે અને જતા રહે છે અને તે બાદ બે યુવકો સ્કૂટી પાસે આવે છે અને આમ તેમ જોવાનું ડોળ કરે છે અને પછી યુવક સ્કૂટીની ડિક્કી ઊંચી કરીને ડિક્કીમાં મૂકેલી થેલી કાઢી લે છે ભોગ બનેલા વડીલે હોસ્પિટલનું બિલ ચૂકવવા એક લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડીને ડિક્કીમાં મૂક્યા હતા હાલમાં આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચોરી થઈ તો બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠીઓ એક પોઈન્ટ ચાળીસ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા આ સમયે ગઠીઓ ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થયો હતો જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં બે વૃદ્ધાશ્રમ આકાર લેશે ભારતનો આ પહેલો એવો વૃદ્ધાશ્રમ હશે જેને ત્રીસ એકર જમીન પર બનાવવામાં આવ્યું છે નિરાધાર વડીલો માટે ત્રણસો કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ આકાર લેશે વૃદ્ધાશ્રમનું નિર્માણ ત્રીસ એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે આ વૃદ્ધાશ્રમ ત્રણસો કરોડના ખર્ચે અગિયાર માળમાં સાત નવા બિલ્ડિંગમાં પાંચ હજાર નિરાધાર પથારી વશ બીમાર વડીલો માટે ચૌદસો રૂમ તૈયાર કરવામાં આવશે

તો મોરબીમાં આવેલા ખોખરા હરિહર ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે સપ્તાહના અંતિમ દિવસે દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર જગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ હાજરી આપી હતી બંને મહાનુભાવો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગવત સપ્તાહનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી સમાધિની રજત જયંતી નો ઉત્સવ હતો અને એમ કહી શકાય કે સંપૂર્ણ આ ઉત્સવ સિદ્ધ રહ્યો છે હજારો સંતોએ હાજરી આપી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હજારો લોકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો તો ગુજરાત વિદ્યાપીઠ બે હજાર ચોવીસ થી પદયાત્રા એકવીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી ઉજાશે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગ્રામ વિકાસના હેતુ સાથે કરી હતી ગામડા સાથે વિદ્યાપીઠને જોડવાનો ઉદ્દેશ હતો આ પદયાત્રાના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ પાંચ દિવસ એક ગામથી બીજા ગામ જાય છે અને ગામના લોકો સાથે ખેડૂતો સાથે રહેતા હોય છે પદયાત્રા થકી વિદ્યાર્થીઓને ગામના પ્રશ્નો વિશે સેન્સીટાઇઝ કરવાની વાત છે આ વખતે પદયાત્રાનો હેતુ પ્રાકૃતિક ખેતી છે ગુજરાત વિદ્યાપીઠ ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરે છે અને આ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ પાંચ દિવસ એક ગામમાંથી બીજે ગામ જતા હોય છે પદયાત્રાના સ્વરૂપમાં જતા હોય છે ત્યાંના લોકો સાથે રહેતા હોય છે ખેડૂતો સાથે રહેતા હોય છે ત્યાંના પ્રશ્નો સમજે છે અને ત્યાંથી કંઈ શીખવાનું હોય તો લઈને આવે છે